અસ્સલામુ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થીનીઓ? મજામાં છો ને બધા? કોમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરવાનો છે આજે આપણે, ખબર છે ને બધાને? ચાલો શરૂઆત કરીએ આપણે. ધોરણ 8 વિષય કમ્પ્યુટર, કયો પાઠ શરૂ કરવાનો છે હવે આપણે? ચોથો પાઠ, પાઠ 4 એક્સેલ. અગાઉ આપણે ત્રીજો પાઠ જોઈ ગયા છે. કયો હતો ત્રીજો પાઠ આપણો? એલ્ગોરિધમની રચના. અગાઉના વિડીયોમાં આપણે ત્રીજા પાઠનું સ્વાધ્યાય જોયું હતું. સ્વાધ્યાયમાં પ્રશ્નોના ઉત્તર તમે તમારી નોટબુકમાં લખ્યા છે ને, બરાબર? હવે આજે આપણે ચોથા પાઠની શરૂઆત કરીશું. એક્સેલ, એક્સેલ એ શું છે? કોઈને ખબર છે શું છે એક્સેલ? ચાલો હું કહી દઉં. એક્સેલ એ શું છે? એક સ્પ્રેડશીટ છે, એક વર્કશીટ છે, જે ગણતરીઓ માટે ઉપયોગમાં લેવાય છે. મોટી મોટી ગણતરીઓ હોય, રિઝલ્ટ બનાવવું હોય, ટાઈમ ટેબલ બનાવવું હોય, તેવા બધા કામો માટે કોમ્પ્યુટરમાં એક્સેલનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સેલ પર શું છે? માઇક્રોસોફ્ટ ઓફિસનો જ એક ભાગ છે, બરાબર? જેવી રીતે આપણે પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ વર્ડ એ બધું શીખી ગયા છે ને, એવી જ રીતે એક્સેલ પણ એક માઇક્રોસોફ્ટ ઓફિસનો જ ભાગ છે, બરાબર? ચાલો વિડીયોની શરૂઆત કરતા પહેલાં ફરી એકવાર યાદ અપાવું કે જો તમે હજી સુધી આપણી સ્કૂલની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરશો. પાઠ 4 એક્સેલ. સૌથી પહેલાં તો એક્સેલ શું છે આપણે જોઈએ. શાળામાં તમારી પાસે વિષયોનું ટાઈમ ટેબલ હોય છે. ઘણીવાર તમે પણ દરેક કસોટીમાં મેળવેલ ગુણનું ટાઈમ ટેબલ બનાવો છો અને કુલ ગુણ, ટકાવારી, દરેક વિષયમાં મેળવેલ ગુણની સરેરાશ વગેરેની ગણતરી કરો છો. વિન્ડોઝમાં આવું કામ એક્સેલ દ્વારા સરળતાથી અને ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય છે. આપણી પાસે આપણે સ્કૂલનો પણ ટાઈમ ટેબલ હોય છે, બરાબર? પરીક્ષાનું ટાઈમ ટેબલ હોય છે. પરીક્ષામાં આપણે દરેક વિષયમાં જુદા જુદા વિષયમાં કેટલા ગુણ મેળવ્યા છે એ આપણે નોટમાં લખેલું હોય, બરાબર? એ બધી જ પરીક્ષાના ગુણનું આપણે એક ટેબલ બનાવવું હોય, એવા બધા કામો આપણે એક્સેલમાં સરળતાથી અને એકદમ ચોકસાઈથી કરી શકીએ છીએ. એ ગુણની ટકાવારી મેળવવું, એનું ટોટલ કરવું, એ બધું જ આપણે એક્સેલમાં કરી શકીએ છીએ. એક્સેલ એ શું છે? અન્ડરલાઇન કરજો. એક્સેલ એ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામનો ભાગ છે. મેં અગાઉ તમને કીધું કે એક્સેલ પણ એક માઇક્રોસોફ્ટ ઓફિસનો જ ભાગ છે, જેને સ્પ્રેડશીટ અથવા તો વર્કશીટ એટલે કે પત્રક. શું કહેવામાં આવે છે? સ્પ્રેડશીટ અથવા તો વર્કશીટ એટલે કે પત્રક કહે છે. એક્સેલ વર્કશીટમાં ડેટા, ડેટા એટલે શું? માહિતી, બરાબર? ડેટા એટલે શું? આપણી પાસે જે માહિતી હોય છે તે માહિતી. રો એટલે કે હરોળ અને કોલમ એટલે કે સ્તંભના રૂપમાં દર્શાવાય છે. રો એટલે કે આપણી જે આડી લીટી હોય છે ને, એ આડી લીટીને આપણે શું કહીએ છીએ? રો. અને ઊભા જે ખાના હોય છે, બરાબર? ઊભા ખાના હું તમને એક્સેલની શીટ બતાવીશ ત્યારે હું તમને બતાવીશ કે રો કઈ કહેવાય અને કોલમ કઈ કહેવાય. આડી લીટીને આપણે રો કહીએ અને ઊભા ખાનાને આપણે કોલમ કહીએ છીએ, બરાબર? એક્સેલ વર્કશીટમાં ડેટા રો એટલે કે હરોળ અને કોલમ એટલે કે સ્તંભના રૂપમાં દર્શાવાય છે. તદુપરાંત ઝડપથી ડેટા એન્ટર કરવા માટે સરવાળા, ટકાવારી અને સરેરાશની ઝડપી અને ચોકસાઈપૂર્વકની ગણતરી માટેના કેટલાક ટૂલ્સ પણ એક્સેલ ધરાવે છે. સરવાળા કરવા, બાદબાકી કરવી, ટકાવારી કરવું, સરેરાશ શોધવી, એ બધી ગણતરીઓ એકદમ ચોકસાઈથી અને ઝડપથી કરવા માટે એક્સેલમાં જુદા જુદા ટૂલ્સ આવેલા હોય છે, બરાબર? જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી બધી ગણતરીઓને કરી શકો છો. ચાલો આપણે જોઈએ કે એક્સેલ કેવી રીતે શરૂ કરવાનું. તમને ખબર જ હશે એમ તો,
એના પહેલાંના સ્ટેપ તો ખબર જ હશે, તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટ મેન્યુમાં જશું. આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન પર ડાબી બાજુ પર ખૂણામાં સ્ટાર્ટ બટન આવેલું હોય છે, બરાબર? સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એટલે સ્ટાર્ટ મેનુ ખુલી જશે. ત્યારબાદ જો આપેલું છે સ્ટાર્ટ મેનુ ખોલવા, ટાસ્ક બાર ઉપર આવેલા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. આવી ગયું આપણું સ્ટાર્ટ મેનુ. હવે દેખાય છે અહીં ઓલ પ્રોગ્રામ્સ, બરાબર? ઓલ પ્રોગ્રામ્સમાં આપણે જવાનું છે. જો આ રહ્યું સેકન્ડ પોઈન્ટ, સ્ટાર્ટ મેનુ પર ઓલ પ્રોગ્રામ્સ પર પોઈન્ટ કરો, તમે સબ મેનુ જોશો. તમને માઇક્રોસોફ્ટ ઓફિસ દેખાય ત્યાં સુધી પ્રોગ્રામની યાદીને સ્ક્રોલ ડાઉન કરો. સ્ક્રોલ ડાઉન એટલે કે તેને નીચેની તરફ ખસેડો, એટલે કે ઉપરની માહિતી, નીચેની જે માહિતી છે તે ઉપર આવતી જાય, બરાબર? એને સ્ક્રોલ ડાઉન કરો. જો માઇક્રોસોફ્ટ ઓફિસમાં પ્રોગ્રામની યાદી જોવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર ક્લિક કરો. આવી ગયું માઇક્રોસોફ્ટ ઓફિસ. માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર ક્લિક કરશો એટલે એના પ્રોગ્રામ્સની, માઇક્રોસોફ્ટના બધા પ્રોગ્રામ્સની યાદી તમને દર્શાવવામાં આવશે. જો અહીં દેખાય છે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે, બરાબર? જો એટલે આવી ગઈ આપણી એક્સેલની વિન્ડો. આ રહી આપણી એક્સેલની વિન્ડો. ચાલો હવે એક્સેલની વિન્ડો વિશે આપણે સમજૂતી મેળવીએ. જો સૌથી પહેલાં તો આપણું આ રીબન દેખાય છે, રીબન પેસ્ટ કટ એ બધું છે, દેખાય છે? ત્યારબાદ નેમ બોક્સ દેખાય છે. એ નેમ બોક્સ શું છે? તમારો જે સેલ સિલેક્ટેડ હશે, જે સેલ એક્ટિવ હશે, તે સેલનું નામ અહીં તમને દર્શાવવામાં આવશે, એને કહેવાય નેમ બોક્સ. ટાઇટલ બાર તો તમને બધાને ખબર જ હશે, ટાઇટલ બાર પણ આપણા જે પ્રોગ્રામ શરૂ હોય તેનું નામ દર્શાવવામાં આવે. ત્યારબાદ મેનુ બાર પર જુદા જુદા મેનુ દર્શાવાય છે. ફોર્મ્યુલા બાર દેખાય છે, ફોર્મ્યુલા બાર અહીં તમે જે લખો, એક બોક્સ દેખાય છે ને સેલ, એ બોક્સને આપણે શું કહેવાય? સેલ કહેવાય. એની અંદર તમે જે પણ માહિતી લખો એ તમારી આ ફોર્મ્યુલા બારમાં દેખાશે. સમજ પડી? જો હવે રો અને કોલમ, આ જો જે સેલ હાઇલાઇટ થયેલો હોય બોક્સ, એને આપણે શું કહેવાય? એક્ટિવ સેલ, બરાબર? આ રહી આપણી સ્ટેટસ બાર, દેખાય છે સ્ટેટસ બાર. આપણી વિન્ડોમાં કેટલી શીટ છે? ત્રણ શીટ છે, દેખાય છે? શીટ વન, શીટ ટુ અને શીટ થ્રી. હવે જો આ જે બધી ઊભી લીટી છે ને આપણી, આ જે બધી ઊભી લીટી છે, બરાબર? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, એ બધી ઊભી લીટીને આપણે રો કહીશું, બરાબર? જો રેખાય દેખાય છે, આ રો હેડર્સ દેખાય છે અને આ શું છે? કોલમ હેડર્સ. સમજ પડી તમને? એક્સેલ વિન્ડો એ રો અને કોલમ એટલે કે હરોળ અને સ્તંભ ધરાવતી વર્કશીટ એટલે કે પત્રક છે. તેમાં 1 થી લઈને 65,536 રો અને એ થી લઈને આઈ વી સુધી 256 કોલમ છે. કેટલી છે? 256. રો અને કોલમ વડે છેદાતા ભાગને સેલ કહે છે. શું કહે છે? સેલ. રો અને કોલમ વડે છેદાતા ભાગને એટલે કે આડી અને ઊભી લીટી ભેગા મળીને જે આવું બોક્સ બને એને આપણે શું કહેવાય? સેલ કહેવાય. શું કહેવાશે? સેલ. વર્કશીટમાં દરેક સેલને તેનું પોતાનું આગવું સરનામું હોય છે, એટલે કે તેનું નામ હોય છે. સરનામું જે તે ખાનાની રો અને કોલમ વડે દર્શાવાય છે. જેવી રીતે આપણે અગાઉ જોયું એ વન લખેલું હતું, દેખાયું? જોયેલું તમે બધાએ એ વન, એનું શું થયું? નામ થયું. ઉદાહરણ તરીકે સેલ કોલમ બી અને રો 7 હોય તો સેલનું સરનામું શું થશે? B7, એટલે કે તેનું સેલ એડ્રેસ શું થશે? B7. સમજ પડી તમને? આજે આટલું. હવે એના પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સમજ પડી ગઈ ને બધાને? થેન્ક યુ.